રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન સેવા બંધ હોવાને કારણે બાળકો હેરાન છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક ધોરણે મધ્યાહન ભોજન સેવા શરૂ કરે. કોરોનાના કારણે શાળાઓ બંધ હતી. કોરોનાના કેસમાં ઘટાડો થતાં શાળાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે, પરંતુ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોની વ્યથા છે કે મધ્યાહન ભોજન કેમ બંધ. ધોરાજીની દરેક સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના રસોડા છે, ભોજન બનાવવાની પૂરતી વ્યવસ્થા છે, વાસણ છે, પરંતુ હાલમાં મધ્યાહન ભોજન યોજના બંધ છે. શાળામાં મધ્યાહન ભોજનના રસોડાને તારા છે, વાસણો દૂર ખાઈ રહ્યા છે. ધોરાજીની સરકારી શાળા નંબર 3 જે પછાત ગણાતા વિસ્તારમાં આવેલ છે, અહીં મજૂર વર્ગના લોકોના બાળકો અભ્યાસ અર્થે આવે છે, ત્યારે મધ્યાહન ભોજન સેવા બંધ હોવાના કારણે બાળકોને શાળાની બહારથી જમવાનું લઈ આવવા મજબૂર બનવું પડ્યું છે. ધોરાજીની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન સેવા બંધ હોવાની અસર શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પર પણ પડી છે. શાળામાં જમવાનું ન મળતા બાળકોની હાજરી પણ પાંખી જોવા મળી રહે છે. શાળા નંબર 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ગરીબ અને પછાત વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવે છે. તેઓના માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે, ત્યારે સવારમાં મજૂરી કામ માટે માતા પિતા ચાલ્યા જાય છે, ત્યારે રિસેસના સમયે જમવાનું મળી શકતું નથી અને ભૂખ્યા રહેવું પડે છે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. મારું નામ ખલીફા ઓઝા નનીભાઈ છે અને હું ધોરાજીમાં તાલુકા શાળા નંબર 3માં અભ્યાસ કરું છું. અને કોરોનાની મહામારીના લીધે અમારા શાળામાં મધ્ય ભોજનનું રસોડું બંધ થઈ ગયેલ છે, તો અમે પછાત વિસ્તારમાંથી અહીંયા અભ્યાસ કરવા માટે આવીએ છીએ. અમારા અહીંયાના શિક્ષકો અને સાહેબો પણ સારી રીતે અભ્યાસ કરાવે છે અને વ્યવસ્થા પણ સ્કૂલમાં સારી છે, પણ અમારા અહીંયા શાળામાં મધ્ય ભોજન બંધ થઈ ગયું છે, તેની લીધે અમને બહુ તકલીફ થાય છે. અમે રિસેસમાં ઘરે જઈ શકતા નથી અને અમારા માતા પિતા મજૂરી કામ કરે છે અને અમે બહારનું ખાવું પડે છે અને અમે ભૂખા ન રહીએ તે માટે પહેલાંની જેમ મધ્ય ભોજન શરૂ થઈ જાય તો અમને વિદ્યાર્થી લોકોને. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214. સુંદરાવીલા
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.